તમારી પત્નીને શેનો શોખ છે? વિવિધ જગ્યાએ ફરવાનો. અને તમારી પત્નીને? હદ વગરની શોપિંગ. અને ભાઈ તમારી પત્નીને? દર અઠવાડિયે મૂવી જોવાનો. ત્રણેયની હાલત સરખી જ છે. એમની પત્નીના શોખને કારણે એમના મોઢા કેમ ઉતરેલા છે ખબર છે? કારણ કે ખિસ્સા એમના ખાલી થાય છે. પણ બંધુઓ, તમારી પત્નીના શોખ પૂરા કરવા માટે જો ડેલી બોનસ પૈસા આપે તો? હે, અરે વાહ, સરસ. તો જોઈએ આજે કોની પત્નીનો શોખ પૂરો થાય છે, કોને મળે છે પૂરા 10,000 રૂપિયાનું બોનસ. એના માટે જઈશું આપણે અમદાવાદના નરોડા વિસ્તારમાં. ચાલો. ખ્યાતિ પટેલની જો કોઈ ગમતી હોબી હોય તો એ છે શોપિંગ. આખો દિવસ 24 કલાક એમને શોપિંગ કરવાનું કહો તો કદાચ એ થાકે જ નહીં. એમના હસબન્ડ ધવલભાઈ સીએનો અભ્યાસ કરી રહ્યા છે, પણ પત્નીના શોપિંગનો ઓડિટ નથી કરી શકતા. આજના આપણા બીજા પાર્ટિસિપન્ટ આશાબેનને અવનવી જગ્યાઓએ ફરવા જવું ખૂબ જ ગમે છે. આશાબેન જૂની યાદોને ફોટોમાં કેદ કરીને હર હંમેશ તાજી રાખે છે. બંને બહેનો અને એમના ઘરવાળા છે રેડી. બંને બહેનો અને એમના ઘરવાળા છે રેડી. જાણે રબને બના દી જોડી. તો હાલો પકડીએ ડેલી બોનસની કેડી. તો આપણે શરૂ કરીએ ડેલી બોનસ, કારણ કે કેશ છે. પણ કોને કેશમાં એશ થશે એ જોઈએ, ખ્યાતિબેન કે પછી આશાબેન. એના માટે આપણે શરૂ કરવો પડશે ક્વોલિફાઈંગ રાઉન્ડ. ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શું કરવાનું છે એ હું તમને જણાવી દઉં. તમારા બંનેના આંખ ઉપર આ પાટો બાંધેલો હશે, એટલે તમે જોઈ નહીં શકો. ઓકે, અને જોયા વગર તમારે આ જે થાળી છે એ થાળીમાં અલગ અલગ આલ્ફાબેટ છે, એમાંથી તમારે ડી અને બી કાઢવાનો છે. તમારે આવી રીતે ટચ કરીને એને ઓળખવાનો છે, બરાબર છે? અને જેના હાથમાં સૌથી પહેલાં ડી અથવા બી આવી જશે એ થશે ક્વોલિફાય, અને એ રમશે પૂરા 10,000 રૂપિયા માટે ડેલી બોનસ. રેડી, સ્ટેડી એન્ડ ગો. યુ છે એ યુ છે. જી 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 જી. ખ્યાતિબેન માટે જોરદાર તાળીઓ, કારણ કે ખ્યાતિબેન સાથે આપણે રમીશું પૂરા 10,000 રૂપિયા માટે ડેલી બોનસ. તો ચાલો જઈએ ખ્યાતિબેન ને ત્યાં. ઉભા રહેજો સોહમભાઈ, તમે એક શેર અરશાદ કરો, હું હવે એક શેર કહેવા માંગુ છું. હા, પ્લીઝ પ્લીઝ, ઇરશાદ ઇરશાદ. ગુમરાહ વો નહીં જો રાસ્તા ભટક ગયે હૈ. ગુમરાહ વો નહીં જો રાસ્તા ભટક ગયે, ગુમરાહ વો હૈ જો ઘર સે બહાર નહીં નીકળે. જેમ આશાએ અત્યારે પરફોર્મન્સ આપ્યું કે અહીંયા આવી, એ એના માટે બહુ મોટી ઉપલબ્ધિ છે કે એ જીતી નથી, પણ તો અહીંયા આવી એ બહુ મોટી ઉપલબ્ધિ છે. કારણ કે ડેલી બોનસમાં આવું એ જ મોટી ઉપલબ્ધિ કહેવાય. ક્યા બાત હે, પણ એક વાત પર તમે મોટાભાઈ ખોટા છો કે જીત્યા નથી. કારણ કે એન્ડ એન્ડ જે શબ્દ છે ને, એન્ડ ઇટસેલ્ફ સેઝ, એન્ડનું ફૂલ ફોર્મ શું થાય? એફર્ટ્સ નેવર ડાય, એ એન્ડનું ફૂલ ફોર્મ થાય છે. અને તમારા એફર્ટ્સ પણ પૂરા થયા નથી, કારણ કે લક્ઝરી રાઉન્ડમાં 1 મિનિટમાં 5,000 રૂપિયા જીતવાની તક તમારી પાસે પણ છે. તો થોડી ક્ષણોની રાહ જુઓ, અમે ખ્યાતિબેનને ત્યાં જઈને ફટાફટ પાછા આવીએ. ચાલો ખ્યાતિબેન. ખ્યાતિબેન, તમારા લગ્નને લગભગ 1 વર્ષ થયું, બરાબર છે? પણ ફ્રેન્ડ્સ, ખ્યાતિબેન અને ધવલભાઈના મેરેજને તો 1 વર્ષ થયું, પણ એમની જે આ મેરેજ સુધીની જે સ્ટોરી છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, એકદમ ફિલ્મી ટર્ન અને ટ્વિસ્ટવાળી છે. ધવલભાઈ, તમારા મોઢે જાણવા માંગીશ કે શું થયું હતું. પહેલાં ખ્યાતિબેને ના પાડી, 2 મહિના ધવલભાઈને હોલ્ડ ઉપર રાખ્યા, પછી ખ્યાતિબેને હા પાડી, એટલે શું હતું શું આ બધું?
એક્ચ્યુઅલી મારી એજ ઓવર થતી હતી એટલે ઘરે મારું સ્ટડી ચાલુ હતું. હા. અને તે દરમિયાન મારા પપ્પાને એ લોકોએ કીધું કે તમે મેરેજ કરી લો. ત્યાર પછી મેં પપ્પા એમના કીધા પછી મેં એમનું છોકરી જોવાની ચાલુ કરી રૂટીનમાં. તો મારે લગભગ 7-8 નંબર છોકરીઓ ગયા પછી મેં ખ્યાતિના જોયા હતા. નંબર પણ યાદ છે એમને, તમારો 8મો નંબર હતો. હા પછી ત્યાર પછી એમને હું ત્યાં આગળ એમને મળ્યો જ્યારે રૂબરૂ જોવા ગયો. હા. તો મને સૌથી પહેલાં એમના ત્યાં એમના વાળ ગમી ગયા હતા. આ હા, એકદમ શાયરા બાનુ જેવા, શું વાત છે. તો એ વાળ ઉપર મને ખરેખર દિલ આવી ગયું એમને. હા. અને તે પછી મેં નક્કી કર્યું કે મને સુટેબલ છે તો મારા આની જોડે વાળ સુટેબલ છે. વાળ નહીં, એમની જોડે મને સુટેબલ રહેશે. અને મને એમની ફેસ કટ બી બધી રીતે મને સ્માઈલ બી એમની સારી ગમતી હતી. વાળ કરતા શરમાય કેટલા સરસ છે જોયું તમે અત્યારે, વાળની વાત આવતા જ. હા પછી. હા. તો ત્યાર પછી એમને બીજા 2-3 છોકરા જોયા છે. પછી એમને પાછું એમનું માન ડાયવર્ટ થયું કે જે પહેલું જોયું તો એમાં જ સારું છે. તો પછી એમને એમના અંદરો અંદર એમ મનથી એમ ઇન્ટ્યુશન જેવું કહેવાય ને કે બાધા રાખી દીધી એમ કે ખ્યાતિબેન બાધા રાખી દીધી. હે? હા. અને કેટલા વખતમાં એ બાધા તમારી પરિપૂર્ણ થઈ ગઈ બાધા રાખ્યા પછી? એક્ચ્યુઅલી મેં જે મનમાં જે ટાઈમે વિચાર્યું કે આ કામ થશે તો હું આ કરીશ, એ જ ટાઈમે એમનો ફોન આવી ગયો. એટલે ઇન શોર્ટ એ જે વિચારે છે એ કરીને જ રહે છે. હા ને, બરાબર ને. ખ્યાતિબેનને શોપિંગનો પણ ખૂબ શોખ છે. અહીંયા એક ખૂબ જ અગત્યનો સવાલ મને પૂછવાનું મન થાય છે. જ્યારે તમે નક્કી કર્યું ત્યારે તમને ખબર હતી કે શોપિંગનો એમને ખૂબ શોખ? હા, એ વખતે જ કહી દીધું એમને. છતાં પણ તમે લગ્ન કર્યા? હે, શું વાત છે. શું કરો છો તમે? એક્ચ્યુઅલી મારો ઇન્ટર સીએ ચાલુ છે અને હાલમાં. તમે સીએ કરો છો? તમારી વાઈફને શોપિંગનો ખૂબ જ શોખ છે એટલે એકાઉન્ટના માણસ છો, છતાં પણ તમે લગ્ન કર્યા એટલે તો ડબલ તમે મહાન માણસ છો. સીએનું એડ્યુકેશન પતી ગયું? બાકી છે ફાઇનલ હજી. તમે સીએમાં પાસ થશો કે ફેલ થશો એની તો મને ખબર નથી, બટ બાય ગ્રેસ ઓફ ગોડ તમે એક જ ટ્રાયલમાં પાસ થઈ જાઓ એવી અમારી ઈચ્છા. એની સાથે સાથે ખ્યાતિબેન આજે નેસેસિટી રાઉન્ડમાં પણ ફટાક કરતાકને પાસ થઈ જાય એવી પણ અમારી શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. પણ એના માટે ખ્યાતિબેન આપણે શરૂ કરવો પડશે નેસેસિટી રાઉન્ડ. શરૂ કરી દઈએ? હા. પણ એ પહેલા જાણી લઈએ નેસેસિટી રાઉન્ડના રૂલ્સ. નેસેસિટી રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ 1 સવાલનો સાચો જવાબ આપવો પડશે. ધવલભાઈ બોલો, તૈયાર છો? રેડી. હા, તો ફેરવી નાખો ચક્કર. શોપિંગ ટોપિક છે ને બેનામાં, નહીં તો આ રસોઈ. બિરયાની. બિરયાની કયા શહેરની પ્રખ્યાત છે? તમારા ઓપ્શન્સ છે ભોપાલ, હૈદરાબાદ, જયપુર કે દિલ્હી. હૈદરાબાદ. હૈદરાબાદ જે તમારો જવાબ છે એ બિલકુલ ખોટો નથી, સાચો છે. ખ્યાતિબેન હવે 1000 બોનસ પછી 2000 રૂપિયાના બોનસ તરફ આગળ વધીએ, પણ ધવલભાઈ તમે તમારો હાથ વધારો આ ચક્કર તરફ. ફેરવી નાખો ચક્કર. ધર્મ. રાવણના સંહાર બાદ રામે લંકા નગરી કોને સુપ્રત કરી હતી? તમારા ઓપ્શન્સ છે અંગત, સુગ્રીવ, વિભીષણ કે લક્ષ્મણ. સુગ્રીવ. અંગત આવે, આઈ થિંક સો. હા, અંગત આવે. ક્યાં તો જો સુગ્રીવ આવે, ક્યાં તો અંગત આવે, ક્યાં તો લક્ષ્મણ આવે, ક્યાં તો વિભીષણ આવે. ચારમાંથી એક જ આવે બેન. તમારો જવાબ ખોટો છે, સાચો જવાબ છે વિભીષણ. હજી બીજો એક ઓપ્શન છે તમારી પાસે. ઓકે, લાસ્ટ ચાન્સ. ફેરવી નાખો ચક્કર. સિનેમા. નીચેનામાંથી કઈ અભિનેત્રી મિસ વર્લ્ડ નથી? ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપડા, યુક્તામુખી કે સુસ્મિતા સેન. યુક્તામુખી. યુક્તામુખી મિસ વર્લ્ડ નથી. સુસ્મિતા સેન 94માં મિસ યુનિવર્સ થયા હતા, મિસ વર્લ્ડ નહીં. યુક્તામુખી મિસ વર્લ્ડ થયા હતા 99માં. સુસ્મિતા સેન સાચો જવાબ હતો. કઈ વાંધો નહીં, હવે તમારી પાસે ચાન્સ નથી. નેસેસિટી રાઉન્ડ અહીંયા પૂરો થાય છે, પણ તમે કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થઈ ગયા છો અને તમને મળે છે પૂરા 1000 રૂપિયાનું બોનસ. એટલે આવી જાઓ તમારા મની બોક્સ પાસે અને કલેક્ટ કરી લો તમારું બોનસ.
આપણે ખ્યાતિબેનને ત્યાં છીએ અને ખ્યાતિબેન સાથે આપણે સેકન્ડ રાઉન્ડ એટલે કપડાં બદલાઈએ. હા, મને કપડાં શોપિંગ કરવાની સાથે સાથે કરેલી શોપિંગ બતાવવાનો પણ બહુ જ શોખ છે. વાહ વાહ. ખ્યાતિબેન, પણ શોપિંગ કરવા માટે પૈસાની જરૂર પડે, બરાબર છે? અને એ પૈસા ધવલભાઈના હોય એના કરતાં પોતાના હોય તો વધારે મજા આવે, બરાબર ને? તો મને એવું નથી લાગતું કે 1000 રૂપિયામાં તો તમારું શોપિંગમાં તમને કંઈ મજા આવે. તો આપણે વધારે પૈસા આપણને મળે એવું કંઈ કરીએ. હા, ચોક્કસ. તો ખ્યાતિબેન, કમ્ફર્ટ રાઉન્ડ આપણે શરૂ કરીએ એ પહેલાં જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડના રૂલ. કમ્ફર્ટ રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 ગેમ જીતવી પડશે. કમ્ફર્ટ રાઉન્ડની ફર્સ્ટ ગેમ, તમારી કમર ઉપર આ ફુગ્ગા લટકી રહ્યા છે, એ ફુગ્ગા તમારે ફોડવાના છે, બરાબર છે? તમને 4 ફુગ્ગા ફોડવા માટે મળી જશે 1500 રૂપિયા. તો ઇઝી છે ને ગેમ તો? પણ બંધુઓ, બંધુ, આપણે જે આ હાથ મિલાવ્યો ને એ હાથથી ફુગ્ગા નથી ફોડવાના. હાથોનો ઉપયોગ કર્યા હવે ફુગ્ગા ફોડવાના છે. એટલે બેન, તમે આમ બેસી શકો, આમ બેસી શકો, ડાન્સ કરતા કરતા કંઈ પણ કરી શકો, બરાબર છે? પણ આમ બે પગની વચ્ચેથી ફુગ્ગો ફોડી શકો, પણ કોણીનો ઉપયોગ કરી શકો, હાથનો ઉપયોગ કરવાનો નથી. ખ્યાતિબેન તૈયાર? હા. નરોડાવાસીઓ તૈયાર? તૈયાર. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ધવલભાઈ આટલા બધા માથા પર સ્ક્રેચ કેમ પડ્યા છે? લગ્ન ને તો હજુ 1 વર્ષ થયું, એવું કશું થયું નથી કે મારા મારી થઈ ગઈ. ચોર કી દાડી મેં તિનકા હે. હા, એનીવેઝ, ખ્યાતિબેન પૂરા 1500 રૂપિયા આ ગેમને અંતે જીતી ગયા છે. જોઈએ ખ્યાતિબેન 3000 રૂપિયા આ રાઉન્ડના અંતે જીતે છે કે નથી જીતતા. એના માટે શરૂ કરવી પડશે આપણે કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ. સોહનભાઈ, મેં હમણાં જ એક નવો ડ્રેસ લીધો છે, રાહ જોઈએ ત્યારે. ચેન્જિંગમાં આટલો ટાઈમ લાગે છે, શોપિંગમાં કેટલો લાગતો હશે? આવી ગઈ, આવી ગઈ. તૈયાર થતા વાતો થાય ને મારે. આટલી જ તૈયારી ગેમ માટે પણ રાખજો જેટલી તમે કપડાં માટે રાખી, એટલી જ ગેમ માટે પણ રાખજો. જોઈએ તમારી ડમસાજ માટેની તૈયારી કેટલી છે અને કેવી છે, બરાબર છે? ખ્યાતિબેન, 3 ચિઠ્ઠી છે, 3માંથી 2 ફિલ્મ તમારે ઓળખવાની છે, ઓકે? તમારો સમય શરૂ થાય છે હવે. હિન્દી. એક વર્ડ. ચાલે તો. પીના. ડ્રિંક. હિન્દી. પીના. રાસ. નદી. ઝરના. ઝરના. જટા. શિવશંકર. બહુ સરસ કરી રહ્યા છે. 20 સેકન્ડ પૂરી થઈ ગઈ છે તમારી. કોઈ જ નહીં બોલે. રામગીરી 35 સેકન્ડ પૂરી થઈ ગઈ છે. ઓકે ફાઇન, બહુ ઓછો સમય છે તમારી પાસે. પન્ને. એટલે એમને પેજ 3 યાદ આવ્યું નહીં. એનીવેઝ,
ફર્સ્ટ ગેમ જીતીને તમે લક્ઝરી રાઉન્ડમાં તો એન્ટર થઈ ગયા છો. એના માટે સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન અને જોરદાર તાળીઓ એમના માટે. પણ સેકન્ડ ગેમ તમે જીતી નથી શક્યા એટલે 1500 રૂપિયાનું બોનસ જ આ રાઉન્ડના અંતે મળશે. ઓકે, તો આવી જાઓ તમારા ડેલી બોનસ મની બોક્સ પાસેથી અને કલેક્ટ કરી લો તમારું 1500 રૂપિયાનું બોનસ. ખ્યાતિબેન, 2500 રૂપિયા તમે જીત્યા છો, પણ એક મિનિટમાં 5000 રૂપિયા જીતવાની તક છે. 7500માં તમે સારું એવું શોપિંગ કરી શકશો. હા, તો જોઈએ એક મિનિટમાં કેશમાં એશ કોને થાય છે, ખ્યાતિબેનને કે આશાબેનને. તો શરૂ કરીએ આપણે લક્ઝરી રાઉન્ડ. તૈયાર છો બધા? પણ એ પહેલા જાણી લઈએ લક્ઝરી રાઉન્ડના રૂલ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. ખ્યાતિબેન અને આશાબેન, અહીંયા બે પીલો છે, બે તકિયા છે. તમારા હસબન્ડના જે હાર્ટ છે એટલા જ સોફ્ટ આ પીલો પણ છે, બરાબર છે? એને તમારે માથા પર મૂકવાના છે. અને આ શું છે બેન, આને શું કહેવાય બેન? સ્માઈલી. સ્માઈલી, તમને ખબર છે સ્માઈલ કહેવાય આને? અને સ્માઈલ કહેવાય ખબર છે તમને? તો કોઈ દિવસ કરો. સ્માઈલી બોલ, આ જે પીલો છે એની ઉપર સ્માઈલી બોલ આવી રીતે તમારે બેલેન્સ કરવાનું છે. ઓકે, અને બેલેન્સ કરતા 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 અહીંયાથી તમારે ત્યાં જે પેલી બકેટ દેખાય છે ત્યાં સુધી જવાનું છે અને એ બકેટમાં તમારે એ બોલ ઉપાડીને નાખવાનો છે. બાય ચાન્સ જો બોલ પડી જાય તો જીવનમાં પત્નીને જ્યાં જ્યાં પણ તકલીફ પડે તો એનો સાથ આપવાની ફરજ પતિની છે. તો બોલ જ્યાં પણ પડે, બરાબર છે, ફરી પાછા અહીંયા આવશે બકેટ પાસે અને બીજો બોલ તમારે બેલેન્સ એમને કરી આપવાનો. ઓકે, તો તૈયાર છો બંને જણ? રેડી. લઈ લો તમારા પિલોઝ અને તમારી પોઝિશન લઈ લો બેન. પણ એટલું ધ્યાન રાખજો કે એક મિનિટમાં જેના સૌથી વધારે બોલ એ બકેટની અંદર ભેગા થશે એને મળશે ઓબ્વિયસલી 5000 રૂપિયાનું બોનસ. પણ એટલીસ્ટ બે બોલ તો ત્યાં જવા જ જોઈએ. જો બે બોલ નહીં હોય તો કોઈને બોનસ નહીં મળી શકે. પણ મને ખબર છે તમે લોકો 8-10 તો આમ જ નાખી દેશો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ખ્યાતિબેન અને આશાબેન, ગેમ જોવાની તો મજા આવી પણ એના કરતા વધારે મજા આવી અમને તમારા ઘરવાળાને જોવાની. કદાચ પહેલી વાર એમણે હિંમત કરી હશે તમારી સામે ઊંચા અવાજે બોલવાની. ખ્યાતિ, તું ધીરેથી કેમ નથી રમતી? અરે બોલને બરાબર બેલેન્સ કરવાનો છે ખ્યાતિ. અરે તું શાંતિથી જા ખ્યાતિ. અને સર, સર તમે પણ ખૂબ જ સરસ રીતે એમનો સાથ આપ્યો અને ખરેખર આ મજા ડેલી બોનસમાં જ આવે છે, બરાબર કે નહીં? હવે સમય થઈ ગયો છે રિઝલ્ટનો. બેન, એક મિનિટમાં બે બોલ તમારે બકેટમાં નાખવાના હતા, એની જગ્યા પર બંને એક મિનિટમાં ત્રણ ત્રણ બોલ બકેટમાં નાખ્યા છે એટલે બંને માટે જોરદાર તાળીઓ. તો ભાઈ, જીત્યું કોણ ને હાર્યું કોણ? એટલે સર, કોણે સૌથી પહેલા ત્રણ બોલ નાખ્યા, બરાબર? આશાબેન, એમ તો તમે એમના કરતા આગળ હતા પણ એક બોલ જે તમારે બકેટમાં નાખવાનો હતો એની જગ્યા પર તમે થોડીક ઉતાવળ કરી નાખી. બેન, ઉતાવળે આંબા પાકે નહીં, તમે એ બોલ બહાર નાખી દીધો અને ફક્ત એ તમારી નાનકડી ભૂલને કારણે એક મિનિટમાં 5000 રૂપિયાનું બોનસ મળે છે ખ્યાતિબેનને.
ખ્યાતિબેન, આજે અડધો કલાકમાં 7,500 રૂપિયા તમે જીતી ગયા. હા, ઓબ્વિયસલી હું પૂછીશ નહીં કે શું કરશો, કારણ કે બધાને ખબર છે શું કરશે ખ્યાતિબેન. એમાં મારા ભાઈ નો કેટલો ફાળો? 100 રૂપિયા જેટલો ખર્ચો આપી દેશે. કઈ વાંધો નહીં, ખ્યાતિબેન માટે ફરી એક વાર જોરદાર તાળીઓ થઈ જાય. ખ્યાતિબેન આવી જાઓ તમારા ડેલી બોનસ મની બોક્સ પાસે અને કલેક્ટ કરી લો તમારું બોનસ. ખ્યાતિબેન, આજે તમને જે 7,500 રૂપિયા મળ્યા છે ને, એની સૌથી વધારે જેલસી આ પેલા પિંકીબેન અને અમીશાબેન એમને બહુ થાય છે, કારણ કે એમણે પણ શોપિંગ કરવું છે. હે, પણ એમણે હજુ સુધી અમારી ડિટેલ્સ નોટ કરી જ નથી, અમને મેસેજ કર્યો જ નથી, તો અમે કેવી રીતે એમના ઘરે જઈએ? તો પિંકીબેન, અમીશાબેન અને બીજા ઘણા બધા એમના જેવા બહેનો, લખી લો અમારી આ ડિટેલ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. ક્યાં ઉપડ્યા? પત્ની સેવામાં. શોપિંગ કરવા. પત્ની દેવો ભવ. એ તો ઉપડ્યા શોપિંગ માટે, અને હું ઉપડ્યો કાલની તૈયારી માટે. અરે હા ભાઈ, નવી ગેમ્સ, નવા સવાલો, નવા પાર્ટિસિપન્ટ. પણ એ કોણ? એ ખબર પડશે કાલે. ત્યાં સુધી ગુડ બાય, ગુડ નાઇટ.